હેલો ગાઈઝ ઇલેક્ટ્રિકલની અંદર મોસ્ટ આઈએમપી એમસીક્યુ આપણે જોઈ રહ્યા હતા અગાઉના વિડીયોમાં પણ જોયું હવે આગળની સિરીઝ ચાલુ કરીશું આપણે ઇલેક્ટ્રિકલની અંદર મોસ્ટ આઈએમપી એમસીક્યુ સૌ પ્રથમ છે એકવીસમાં આપણે કહો છે તો ઓવરહેડ લાઇનના અર્થ ફાયરના ટોપ છેડાનું કનેક્શન બરાબર છે તો આન્સર થશે ડી થાંભલાની મેટલ બોડી અને મેટલ એસેસરીઝ તેમજ ગ્રાઉન્ડ વાયર સાથે કરવામાં આવે છે ત્યારબાદ બાવીસમાં ક્લિપ ઓન મીટરમાં પ્રાઇમરી વાઇન્ડિંગ તરીકે કયો ભાગ કાર્ય કરે છે તો આન્સર થશે સી કરંટ કેરીન કન્ડક્ટર બરાબર છે ત્યારબાદ છે ત્રેવીસમું પોટેન્શિયમ ટ્રાન્સફોર્મર એટલે કે પીટી માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી આન્સર થશે બી પ્રાઇમરીમાં ઓછા આટા હોય છે અને સેકન્ડરીમાં વધારે આટા હોય છે ત્યારબાદ ચોવીસમું થ્રી ફેસ સર્કિટમાં બે વોટ મીટરની વિધિ દ્વારા પાવર માપતી વખતે એક વોટ મીટરનું રીડિંગ શૂન્ય હોય તો બરાબર છે તો આન્સર થશે બી પાવર ફેક્ટર ઝીરો પોઈન્ટ પાંચ હોઈ શકે છે અને કંડક્ટરનો ગેજ નંબર વધારવા તેનો વ્યાસ ખાલી જગ્યા છે તો ઘટે છે બરાબર છે ત્યારબાદ છવ્વીસમાં ડિસ્ટ્રિબ્યુશન પોલ પરનો ઉપભોક્તા ઘર સુધીની લાઈનને શું કહેવામાં આવે છે તો આન્સર થશે એ સર્વિસ મેન સર્વિસ મેન કહેવામાં આવે ત્યારબાદ સત્યાવીસનું આ નિયમ અનુસાર કોઈપણ વાયરિંગ ઇન્સ્ટોલેશનમાં લીકેજ કરંટનું મૂલ્ય ખાલી જગ્યાથી વધવું ન જોઈએ તો આન્સર થશે સી ફૂલ લોડ કરંટનો વન ઓપન પાંચ હજારનો ભાગ ત્યારબાદ અઠ્યાવીસમો નીચે દર્શાવેલ ટેસ્ટ પૈકીઓ ટેસ્ટ માટે મેગનની જરૂર નથી તો આન્સર થશે સી અર્થ રજિસ્ટ્રન્ટ માપવા માટે ત્યાર પછી ઓગણત્રીસમું એમસીબી એ મૂળભૂત રીતે નીચેના પે કઈ ડિવાઇસનું કોમ્બિનેશન છે તો આન્સર થશે સી ફ્યુઝ અને ઓવરલોડ રીલી ત્યારબાદ ત્રીસમું ફોલિફેઝ પાવર જનરેટર કેટલા ફેઝમાં કરવામાં આવે છે તો આન્સર થશે સી ત્રણ ફેઝમાં કરવામાં આવે છે મોસ્ટ એમપી એમસીક્યુ હતા ઓકે